તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે જનગણમન અધિનાયક બરાબર જય હે ભારત ભાગ્ય વિધાતા એ આપણું રાષ્ટ્રગાન છે, રાષ્ટ્રગાન છે. પણ પ્રશ્ન પરીક્ષાની અંદર આટલો સામાન્ય નહીં આવે, પરીક્ષાની અંદર પ્રશ્ન જે છે એ આટલો સામાન્ય નહીં આવે. આની અંદર જે પ્રશ્ન આવે એ થોડી એક આની ડિટેલ જે હોય ને એની સાથે સંકળાયેલા પ્રશ્નો આવે, ડિટેલ સાથે સંકળાયેલા પ્રશ્નો આવે કે ભાઈ ક્યારે જનગણમન અધિનાયક જે છે એને ભારતના રાષ્ટ્રગાન તરીકે માન્યતા આપવામાં આવી, એની રચના કોના દ્વારા કરવામાં આવી, સૌ પ્રથમ વખત ક્યારે એને ગાવામાં આવ્યું છે, કોંગ્રેસના કયા અધિવેશનની અંદર એને ગાવામાં આવ્યું છે, વગેરે વગેરે બાબતો જે છે એ પૂછાઈ શકે. એને જોઈ લઈશું આપણે ફટાફટ કે ભાઈ જનગણમન એ ભારતનું રાષ્ટ્રગાન છે. શું છે? રાષ્ટ્રગાન છે. ક્યારે સ્વીકાર કરવામાં આવ્યો, રચયિતા કોણ છે? પહેલા તો રવીન્દ્રનાથ ટાગોર, બરાબર. રવીન્દ્રનાથ ટાગોર જે છે એ આના રચયિતા છે અને એનો ઉલ્લેખ જે છે એમણે ગીતાંજલિની અંદર કર્યો હતો. સૌ પ્રથમ વખત, હા, રવીન્દ્રનાથ ટાગોર સૌ પ્રથમ વખત આને તત્વબોધિની પત્રિકાની અંદર, તત્વબોધિની પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવ્યું. કે સૌ પ્રથમ વખત કઈ પત્રિકામાં આને પ્રકાશિત કરવામાં આવ્યું? તો સૌ પ્રથમ વખત તત્વબોધિની પત્રિકાની અંદર પ્રકાશિત કરવામાં આવ્યું. અને કયા શીર્ષક હેઠળ આને પ્રકાશિત કરવામાં આવ્યું? તો એ જે શીર્ષક અપાયું હતું એ છે ભારત ભાગ્ય વિધાતા. ભારત ભાગ્ય વિધાતા શીર્ષક હેઠળ આને પ્રકાશિત કરવામાં આવ્યું. તત્વ બોધિની પત્રિકા આપણે ધ્યાનમાં રાખવાનું છે, અન્ડરલાઈન કરું છું, એ તમારા માટે મહત્વની બાબતો છે. તત્વબોધિને પત્રિકાની અંદર હું આપું છું ને ચિરાગભાઈ, ચિરાગ હું ડિટેલ આપું જ છું, એની ચિંતા ન કરો. મંજૂરી ક્યારે? તો બંધારણ સભા દ્વારા આને રાષ્ટ્રગાન તરીકેની મંજૂરી અથવા તો સ્વીકૃતિ જે છે એ ક્યારે આપવામાં આવી? તો એ આપવામાં આવી 24 જાન્યુઆરી 1950 રોજ. 24 જાન્યુઆરી 1950 રોજ. રમેશ રોજાસરા, લાઇટની કંઈ તકલીફ છે ભાઈ? કમેન્ટમાં લખ્યું છે રમેશ, બરાબર, પ્લીઝ સર એક લાઇટ બંધ કરશો. શું તકલીફ છે? કારણ કે મને લાગે ત્યાં સુધી આ તમામ લાઇટ્સ જે છે ને એનો એક જ કમાન્ડ છે, એટલે બંધ કરું તો બધું બંધ થાય. બુકમાં શોર્ટ છે તો ચિંતા ન કરો, અહીંયા આગળ હું તમને આપું જ છું ડિટેલ. તો 24 જાન્યુઆરી 1950 રોજ આને સ્વીકૃતિ આપવામાં આવી રાષ્ટ્રગાન તરીકે. સ્વીકૃતિ મળી રાષ્ટ્રગાન તરીકે કોના દ્વારા? કોના દ્વારા? તો અહીંયા આગળ જે તે સમયે આપણે બોલો ને ભાઈ, સુનિલ રવારી સર એક રિક્વેસ્ટ છે, પૂરી કરશો તો સારું. પણ શું છે રિક્વેસ્ટ એ તો કહો તમે, રિક્વેસ્ટ નહીં કહો તો કઈ રીતે ખબર પડશે? સૌ પ્રથમ વખત કલકત્તા ખાતે જે અધિવેશન મળ્યું છે, કલકત્તા ખાતેનું અધિવેશન, બરાબર, એ અધિવેશનની અંદર આને ગાવામાં આવ્યું હતું 1911માં સૌ પ્રથમ વખત. અને આ જે કલકત્તા અધિવેશન છે એ ક્યારે મળ્યું તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. 1911 આ કલકત્તા અધિવેશન જે છે ઓકે ભાઈ સુનિલભાઈ, તમારું આ જે ભલામણ છે હું આગળ ફોરવર્ડ કરી દઈશ, બરાબર, આગળ ફોરવર્ડ કરી દઈશ કે ટેસ્ટ લેવાય છે એની PDF મળે તો સારું, એવું કંઈ કરો ને સર. તો હું આ રેકમેન્ડેશન તમારા વતીથી હું કરી દઈશ કે ભાઈ આવી વિદ્યાર્થીઓની ડિમાન્ડ છે જે પૂરી કરવામાં. ચલો અહીંયા આગળ તમે ભણો, બરાબર, આ આપણું પોતાનું મટીરિયલ છે જેની અંદરથી આ તૈયાર કરવામાં આવેલું આપણું મટીરિયલ છે જેની અંદર છે. કલકત્તા ખાતેના અધિવેશનમાં સૌ પ્રથમ કોણે ગાયું હતું આને? સરલા દેવીએ. કોણે ગાયું હતું આને? સરલા દેવીએ. હવે કોંગ્રેસનું આ કયા ક્રમનું અધિવેશન હતું? તો 27મું અધિવેશન હતું. કોંગ્રેસનું કયું અધિવેશન હતું? 27મું. હવે પ્રશ્ન એ આવે, માન્યતા અને સ્વીકૃતિ બંને એક જ છે,
બરાબર, રેખા જોગરાજીયા, માન્યતા અને સ્વીકૃતિ બંને એક જ છે. સ્વીકૃતિ આપો કે માન્યતા આપો, એ બંને એક જ છે. મેં બીજો શબ્દ એટલા માટે લખ્યો છે, ઘણી જગ્યાએ તમને સ્વીકૃતિ જોવા મળે, એટલા માટે મેં બીજો શબ્દ પણ પેરેલલ તમારી સામે લખી દીધો છે. હવે આ 27મા અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? તો એ હતા વિષ્ણુ નારાયણ ધર. કોણ હતા? બી એન ધર, વિષ્ણુ નારાયણ ધર. એટલે આપણે ગુજરાતીમાં વિષ્ણુ કરી દઈએ છીએ, બાકી આમ વિષ્ણુ હિન્દીની અંદર એને વિષ્ણુ લખેલું છે, બી એન ધર. વી એન ધર નથી, બી એન ધર છે. એ 27મું અધિવેશન જે છે, 27મું અધિવેશન જે છે એના અધ્યક્ષ કોણ હતા? તો વી એન ધર હતા. ક્યાં આગળ આ અધિવેશન મળ્યું હતું? કલકત્તા ખાતે મળ્યું હતું. સૌ પ્રથમ કયા અધિવેશનમાં ગવાયું હતું એ પણ ધ્યાન રાખવાનું, કલકત્તા ખાતેના અધિવેશનમાં ગવાયું. કયું અધિવેશન ક્રમાંક હતું? 27મું હતું. 27 ડિસેમ્બરે જ આ મળેલું છે, અધિવેશન પણ 27મું જ છે. વર્ષ 1911 છે. તત્વબોધિનીમાં 1912માં આને પ્રકાશિત કરવામાં આવ્યું હતું. 1912માં તત્વબોધિની પત્રિકાની અંદર આને પ્રકાશિત કરવામાં આવ્યું. બંગાળી ભાષામાં લખાયેલ છે. આ કઈ ભાષામાં લખાયેલ છે? બંગાળી ભાષામાં. મિત્રો એ પણ ધ્યાનમાં રાખજો. તો મૂળ બંગાળી ભાષામાં. મૂળ કઈ ભાષામાં? બંગાળી ભાષામાં. તો એનો મતલબ એ થાય કે આનો જે અહીંયા આગળ આપણે જોઈએ છીએ ભાષા, જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. અધિવેશન એટલે સંમેલન, અધિવેશન એટલે સંમેલન. જયકુમાર, અધિવેશન એટલે સંમેલન થાય, મિટિંગ થાય, બેઠક થાય. તો જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. તો અહીંયા આગળ જોઈએ તો આ શબ્દો, આ અનુવાદ છે. આ બંગાળીમાંથી કઈ ભાષામાં અનુવાદ થયો? હિન્દીમાં થયો. તો હિન્દીમાં અનુવાદ થયો, તો હિન્દીમાં અનુવાદ કરનાર વ્યક્તિ કોણ? બંગાળી ભાષામાં લખાયું તો હિન્દીમાં અનુવાદ કરનાર વ્યક્તિ જો સ્લાઇડમાં નથી આપી તો હું લખી દઈશ, કેપ્ટન આબિદ અલી. કોણ છે? કેપ્ટન આબિદ અલીએ આનો અનુવાદ કર્યો હિન્દીની અંદર, અનુવાદ કર્યો હિન્દીની અંદર અને ઉર્દુની અંદર. ના, કિશન નારાયણ નહીં આવે, વિષ્ણુ નારાયણ આવે. વિષ્ણુ નારાયણ આવે, કિશન નારાયણ નહીં આવે. ધ્યાનમાં રાખજો, સુનિલ વસાવા, કિશન નારાયણ નહીં આવે, વિષ્ણુ નારાયણ જ આવશે. બરાબર, એ પાકું છે. કેપ્ટન આબિદ અલી. હવે કેપ્ટન આબિદ અલી અનુવાદ કર્યો છે, પણ કોના કહેવાથી અથવા તો કોણે આ અનુવાદ કરાવડાવ્યો? તો એ પણ ધ્યાનમાં રાખજો, સુભાષચંદ્ર બોઝે. સુભાષચંદ્ર બોઝ. તો સુભાષચંદ્ર બોઝ જે છે એમણે આ અનુવાદ કરાવડાવ્યો છે. ગાવાનો સમય આનો કેટલો છે? તો ગાવાનો સમય જે છે એ 52 સેકન્ડ છે. 52 સેકન્ડ છે, નો પ્રોબ્લેમ. તમે જે વાંચ્યું છે ને, વાંધો નહીં. અહીંયા આગળ હું તમને માહિતી આપું છું ને, 100% સાચી છે. દીપક કુમાર, તમને જે માહિતી આપી છે ને, કિશન નારાયણ ધર નહોતા, ના, વિષ્ણુ નારાયણ ધર જ છે. 27મું કોંગ્રેસ અધિવેશન, બી એન ધર, વિષ્ણુ નારાયણ ધર 27મા અધિવેશનના અધ્યક્ષ એ જ છે. બરાબર, કોંગ્રેસના અધિવેશનો તમે જોશો ને તો એ અધિવેશનમાં 27મામાં એ જ આવશે. આ મેં ખાતરી કરી જ હોય, તમે વાંચ્યું છે તો મારે પણ ખાતરી તો કરવી પડશે ને કે શું હતું ને શું નહોતું. દે દાદાને ઠોકમ ઠોક તો આપણે ચલાવતા નથી. બરાબર, એટલે ખાતરી કરી જ હોય, અને આ ખાતરી કરી છે એટલે તમે ચિંતા ન કરો. ચલો, સમયાવધિ ગાવાનો સમય જે છે કેટલો છે? 52 સેકન્ડ છે, 52 સેકન્ડ. પણ સંક્ષિપ્તમાં ક્યારેક ગાવું હોય તો સંક્ષિપ્તમાં આનો સમય કેટલો છે? 20 સેકન્ડ છે. સંક્ષિપ્ત એટલે ટૂંકું, પ્રથમ પદ અને છેલ્લું પદ, એને કહેવાય સંક્ષિપ્તમાં. 20 સેકન્ડ કેટલું છે? સંક્ષિપ્તમાં 20 સેકન્ડ છે. સંક્ષિપ્તમાં 20 સેકન્ડ છે. નાઉ, કુલ કેટલા પદ છે આની અંદર તમે જોશો ને તો રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવેલા આ ગીતના કુલ 5 પદ છે. કુલ 5 પદ, પણ રાષ્ટ્રગાન તરીકે, રાષ્ટ્રગાન તરીકે, રાષ્ટ્રગાન તરીકે પ્રથમ પદને જ, પ્રથમ પદને માન્યતા આપવામાં આવેલી છે. રાષ્ટ્રગાન તરીકે સ્વીકૃતિ જે થઈ ને એ પ્રથમ પદની જ થઈ છે. અને રવિન્દ્રનાથ ટાગોર એ વ્યક્તિ છે કે જેણે ભારતની સાથે સાથે બાંગ્લાદેશનું રાષ્ટ્રગાન જે છે ને એની પણ રચના કરેલી છે. અમાર બાંગ્લા સોનાર બાંગ્લા, બરાબર, એ બાંગ્લાદેશનું રાષ્ટ્રગાન છે. તો એની રચના પણ કોના દ્વારા કરવામાં આવેલી છે? રવિન્દ્રનાથ ટાગોર દ્વારા. અને રવિન્દ્રનાથ ટાગોરના બ્રધર ભાઈ જે હતા ને, સત્યેન્દ્રનાથ ટાગોર, તો રવિન્દ્રનાથ ટાગોરના બ્રધર હતા જેમનું નામ સત્યેન્દ્રનાથ ટાગોર, અહીંયા આગળ લખું છું ઉપર, એ ભારતના પ્રથમ આઈસીએસ અધિકારી હતા. સત્યેન્દ્રનાથ
ટાગોર રવિન્દ્રનાથ ટાગોરના ભાઈ હતા અને આ પ્રથમ આઈસીએસ અધિકારી હતા, ભારતના પ્રથમ આઈસીએસ અધિકારી, પ્રથમ ભારતીય કે જે અત્યારે આઈએએસ છે, તો એ સમયે આઈસીએસ હતું, ઇન્ડિયન સિવિલ સર્વિસીસ, બરાબર. હિન્દી અને ઉર્દુ બંનેનું અનુવાદ થયું હતું. હા, હિન્દી અને ઉર્દુ બંનેમાં, બરાબર, હિન્દી અને ઉર્દુ બંનેમાં કરનાર કેપ્ટન આબિદ અલી જ છે, કેપ્ટન આબિદ અલી જ છે, રાઈટ.